press the bell icon on YouTube app and never miss another update. નમસ્કાર દોસ્તો, બે ત્રણ દિવસ થી આપણે જ્યાં જોઈએ ત્યાં બસ બજેટ 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 જ સંભળાય છે. ન્યૂઝપેપરમાં જુઓ, સમાચારોમાં જુઓ, તો આ બજેટ, આ બજેટ છે શું? સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? બજેટ ક્યાં છપાય છે? આવી ઘણી રોચક જાણી અજાણી વાતો વિશે આપણે વાત કરશું, પરંતુ એક નવા અંદાજમાં. આપણે આ તમામ વાતો પ્રશ્નોત્તરી સ્વરૂપે જોઈશું. બજેટ શબ્દની ઉત્પત્તિ. બજેટ શબ્દ મૂળ ફ્રાન્સિસ શબ્દ બોગેટ ઉપરથી આવેલો છે, જેનો મતલબ ચામડાનો થેલો થાય છે. આથી જ દર વર્ષે જયારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે નાણામંત્રી દ્વારા ચામડાના થેલામાં બજેટના પેપરો રાખી રજૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 5 જુલાઈ 2019 ના દિવસે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 159 વર્ષ જૂની આ બ્રીફકેસ વાળી પરંપરાનો અંત લાવી લાલ રંગના કપડા ઉપર અશોક સ્તંભનું સોનેરી નિશાન છે એવા કાપડની અંદર બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટને ગુજરાતીમાં અંદાજપત્ર પણ કહેવામાં આવે છે, પરંતુ બજેટ એ વધુ પ્રચલિત શબ્દ છે, જેથી આપણે આ સંપૂર્ણ વિડીયોની અંદર બજેટ શબ્દનો જ ઉલ્લેખ કરીશું. બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? 7 એપ્રિલ 1860 ના રોજ જેમ્સ વિલ્સન નામના વ્યક્તિએ સૌ પ્રથમ બ્રિટિશ શાસન દરમિયાન બજેટ રજૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું બજેટ કોણે રજૂ કર્યું? આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટની અંદર 550 કરોડનું નુકસાન દર્શાવવામાં આવ્યું હતું, જેથી આ બજેટને બ્લેક બજેટ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વાદ વિવાદ વિના ક્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું? વર્ષ 1997માં નાણામંત્રી પી ચિદમ્બરમ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ડ્રીમ બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજેટ દિવસ દરમિયાન કયા સમયગાળામાં રજૂ કરવામાં આવે છે? વર્ષ 2000 સુધી સાંજે 5 કલાકે બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ વર્ષ 2001માં યશવંત સિન્હા દ્વારા 11 કલાકથી રજૂ કરવામાં આવે છે. બજેટ રજૂ કરવા વાળી પહેલી મહિલા નાણામંત્રી કોણ હતા? વર્ષ 1979માં તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું, તેથી તેમનો નાણામંત્રીનો ચાર્જ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સોંપવામાં આવ્યો, જેથી સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. પરંતુ પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા માટે હાલમાં જે 5 જુલાઈ 2019 રોજ હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે રજૂ કરવામાં આવેલું પ્રથમ બજેટ છે. બજેટમાં કલ્યાણકારી યોજના ક્યારે સામેલ થઈ? વર્ષ 2001માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2005 અને 2006માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા ઇન્દિરા ગાંધી સરકારમાં નાણામંત્રી તરીકેની ફરજ બજાવી હતી અને વર્ષ 1977માં વડાપ્રધાન બન્યા. બીજા છે ચૌધરી ચરણસિંહ. 1979માં મોરારજી દેસાઈના નાણામંત્રી હતા, પરંતુ મોરારજી દેસાઈની સરકાર પડી જતા ચૌધરી ચરણસિંહ 1979માં પ્રધાનમંત્રી બન્યા. ત્રીજા છે વીપીસિંહ. વીપીસિંહ રાજીવ ગાંધી સરકારમાં નાણામંત્રી તરીકે 1987માં રાજીનામું આપ્યું, ત્યારબાદ જનતા દળ બનાવ્યું અને 1989માં પ્રધાનમંત્રી બન્યા. અને ચોથા છે મનમોહનસિંહ, કે જેઓ નરસિંહ રાવની સરકારમાં નાણામંત્રી હતા અને વર્ષ 2004માં પ્રધાનમંત્રી બન્યા. એવા કયા નાણામંત્રી છે કે જેઓ ગવર્નર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે? આવા બે નાણામંત્રીઓ છે કે જેઓ ગવર્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એક સીડી દેશમુખ, કે જેઓ સૌ પ્રથમ ભારતીય ગવર્નર હતા, જેઓએ વર્ષ 1943 થી વર્ષ 1949 સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના ગવર્નર તરીકેની ફરજ બજાવી અને જવાહરલાલ નહેરુ સરકારમાં વર્ષ 1950 થી વર્ષ 1957 સુધી નાણામંત્રી તરીકેની ફરજ બજાવી. બીજા છે ડૉક્ટર મનમોહનસિંહ. વર્ષ 1982 થી વર્ષ 1985 સુધી ભારતના ગવર્નર રહ્યા અને ત્યારબાદ વર્ષ 1991 થી વર્ષ 1996 સુધી નાણામંત્રી તરીકેની ફરજ બજાવી. અને આ બંને વચ્ચે એક બીજી બાબત પણ કોમન છે કે આ બંને લોકો UGCના ચેરમેન પણ રહી ચૂક્યા છે. એક જ પરિવારના કયા નેતાઓ છે કે જેઓ નાણામંત્રી પણ રહ્યા અને પ્રધાનમંત્રી તરીકે બજેટ રજૂ કર્યું? તો પહેલા છે જવાહરલાલ નહેરુ, બીજા ઇન્દિરા ગાંધી અને ત્રીજા રાજીવ ગાંધી. આ ત્રણેય લોકો
પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે અને તે લોકોએ નાણામંત્રી તરીકેની ફરજ બજાવી અને બજેટ પણ રજૂ કર્યું છે. ક્યાં નાણામંત્રીએ તેમના જન્મદિવસના દિવસે બજેટ રજૂ કર્યું હતું? 29 ફેબ્રુઆરી 1964ના દિવસે તત્કાલીન વડાપ્રધાન અને આપણા તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. આ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. સૌથી વધુ વખત નાણામંત્રી તરીકે બજેટ કોણે રજૂ કર્યું? સૌથી વધુ વખત નાણામંત્રી તરીકે મોરારજી દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું. ત્યારબાદ પ્રણવ મુખર્જી, પી ચિદમ્બરમ, યશવંત સિન્હા, વાય વી ચૌહાણ અને સી ડી દેશમુખ દ્વારા 7 વખત બજેટ રજૂ કરવામાં આવ્યું. મનમોહન સિંહ અને ટીટી કૃષ્ણમાચારી દ્વારા 6-6 વખત બજેટ રજૂ કરવામાં આવ્યા. આર વેંકટ રમણ, એચએમ પટેલ દ્વારા 3 વખત બજેટ રજૂ કરવામાં આવ્યા અને જસવંત સિંહ, વીપી સિંહ, સી સુબ્રમણ્યમ અને આર કે ષણમુખમ દ્વારા 2-2 વખત બજેટ રજૂ કરવામાં આવ્યા. મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારે બીજા લોકોને બતાવજો કે જેથી બજેટ વિશેની આ સામાન્ય માહિતી બીજા લોકોને પણ ખ્યાલ આવે, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બિલકુલ મફત છે, આનો કોઈ ચાર્જ નથી. જય હિન્દ, વંદે માતરમ.